नमस्कार, गुजरात एक्सप्रेस માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોશની. ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે ડેન્ગ્યુનો ડર. ગત વર્ષ કરતા 3 ગણા કેસ વધ્યા. કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ 31 ઓક્ટોબર સુધીમાં જ રાજકોટમાં 273 કેસ નોંધાઈ ગયા. ગુજરાતના જાણીતા ભજન શ્રેષ્ઠી હેમંત ચૌહાણે પોતાનો 67મો જન્મદિવસ યાદગાર બનાવ્યો. 67મા જન્મદિન અવસરે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રાજકોટના અગ્રણી કલાકારો, ફિલ્મ અભિનેતાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. દિવાળીમાં કાંકરિયા બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન. અમદાવાદના કાંકરિયામાં લોકોની મોટી ભીડ. ભુજમાં આવેલા પ્રાગ મહેલ, મ્યુઝિયમ તેમજ સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. તેવી રીતે અમદાવાદના કાંકરિયા ખાતે પણ મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈનો ધસારો જોવા મળ્યો. કડકડતી ઠંડીના દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. અનેક બંદર ઉપર એક નંબરનું સિગ્નલ. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા. છત્તીસગઢમાં સીઆરપીએફ કેમ્પમાં હિંસક અથડામણ. સુકમા કેમ્પમાં સીઆરપીએફના જવાને સાથી જવાનો પર AK-47થી કર્યું ફાયરિંગ. 4 જવાન સહિત 3 ઘાયલ. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 9 વર્ષમાં ઇન્ડિયાનો સૌથી ખરાબ વર્લ્ડ કપ. 2012 બાદ પહેલીવાર સેમિફાઇનલમાં ન પહોંચ્યા. ધોની, કોહલી, શાસ્ત્રીની ત્રિપુટી કોઈ કામ ન આવી. અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે ટીમ ઇન્ડિયાનું સેમિફાઇનલમાં ક્વોલિફાય થવાનું સ્વપ્ન માત્ર એક સ્વપ્ન રહી ગયું. સ્ટડી ઇન ગુજરાત કેમ્પેન. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા વાયબ્રન્ટ સમિટમાં શિક્ષણ ક્ષેત્રે આગામી 10 વર્ષનું વિઝન રજૂ કરાશે. ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુના કુલપતિ તેમજ ઉચ્ચ શિક્ષણના અધિકારીઓની કોર કમિટી તૈયાર કરાઈ. આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર દ્વારા રોડમેપ લોન્ચ કરવામાં આવશે. ઓખાથી માછીમારી કરવા ગયેલી બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ફાયરિંગ કર્યું. એક માછીમારનું મોત. ભારત ડિપ્લોમેટિક સ્તરે આ મુદ્દો ઉઠાવશે. ઓખા મરીન પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરવામાં આવ્યું. ગીર સોમનાથના માઢવડ ગામની બોટ હતી જેમાં કુલ 7 માછીમારો સવાર હતા. કેવડિયા પ્રવાસીઓથી ઉભરાયું. દિવાળીના તહેવારોમાં સૌથી મોટું પ્રવાસન સ્થળ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી. 4 દિવસમાં 1.5 લાખ પ્રવાસીઓ ઉમટ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચતા ખાનગી બસો બોલાવાઈ. પ્રવાસીઓની ભારે ભીડને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ગોંડલ માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયું. 1.5 લાખ ગુણીની આવક. યાર્ડની બંને તરફ 5 કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી. ખેડૂતો ગોંડલ માર્કેટયાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે. લાભપાંચમથી વિવિધ પાકોની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર. એટલે તમારો વિસ્તાર, તમારી વાત.